ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? અંજલિ વિદ્યા મંદિરમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનમાં પાઠ 15 કુદરતી કેટલીક કુદરતી ઘટનાઓ વિશે સમજીશું. તમને નામ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે કુદરતી ઘટના. તો કુદરતી ઘટના એટલે શું? સમ નેચરલ ફિનોમેન. તમે ધોરણ 7માં પવન, વાવાઝોડું અને ચક્રવાત વિશે શીખી ગયા છો. તમે શીખ્યા હતા કે વાવાઝોડું એ માનવ જીવન અને સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે. તમે એ પણ શીખ્યા કે કેટલીક હદ સુધી તમે તમારી જાતને આ વિનાશક ઘટનાઓથી બચાવી શકો છો. આ વિનાશક ઘટનાઓથી બચવા આપણે શું કરીએ છીએ? તો કે આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકરણમાં આપણે બીજી બે વિનાશક ઘટનાઓ વિશે વાત કરીશું. એ વીજળીનું પડવું તથા ભૂકંપ. વીજળીનું પડવું એટલે શું? આપણે આ ઘટનાઓથી થતા નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ તે પણ જોશું. સૌ પ્રથમ વીજળી. વીજળી એટલે કે લાઇટનિંગ. તો જ્યારે વાયરો તમે જોયું હશે, તમે ઘણીવાર સાંભળતા હશો કે આગથી નુકસાન થયું અથવા તો વીજળી પડી, તો ત્યારે શું થાય છે? તો જુઓ, જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખા થતા તમે જોયા હશે. જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય છે. પણ જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં થતા તણખલા તમે જોયા હશે. તમે ઘણીવાર તમારા ઘરની સ્વિચમાં પણ તમે જોશો તો ઘણીવાર ચાલુ કરો તો અંદરથી આમ તણખા તમને દેખાતા હશે, બરાબર છે? તો આ સમયે શું થયું હોય? તો આ સમયે જે વાયરો છે એ ઢીલા પડી ગયા હોય, જેને કારણે શું થાય છે કે અંદર પ્લગની અંદર બે વાયરો ભેગા થઈ જાય છે, જેને લીધે પ્લગની અંદર તણખલા થાય છે. વીજળી પણ એક મોટો પાયાનો થતો વિદ્યુતનો તણખલો જ છે. પ્રાચીન સમયમાં લોકો આ તણખલાનું કારણ સમજી શકતા નહોતા, માટે તેઓ વીજળીથી ડરતા હતા અને એવું માનતા હતા કે આ ઈશ્વરનો કોપ છે. અલબત્ત હવે આપણે સમજીએ છીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ છે નહીં, પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલાં લેવા જોઈએ. જુઓ, જ્યારે આકાશમાં ખૂબ જ વીજળી થાય છે ત્યારે ઘણીવાર આપણે ડરી જઈએ છીએ, બરાબર છે? તો આ વીજળી છે એ આકાશમાં જે વાદળો છે એને લીધે, એમાં જે વીજભાર છે એને લીધે એ વીજળી ઉત્પન્ન થાય છે. તણખલાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન, ધ સ્પાર્ક ધેટ ધ ગ્રીક્સ ન્યૂ અબાઉટ. તો એ લોકોનું એવો માનવાનું છે કે અંદાજે ઈસવીસન પૂર્વે 600 ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર કે ગુંદરનો એક પ્રકાર છે અને ફર એટલે કે રૂવાટી કે રૂછડાવાળી સપાટી સાથે ઘસવામાં આવે ત્યારે વાળ જેવા હલકા પદાર્થોને તે આકર્ષે છે. એ તમે નોંધ્યું હશે કે જ્યારે તમે ઊન કે પોલિએસ્ટરના કપડાં અંધારામાં ઉતારો છો ત્યારે રૂંવાટી ઊભી થઈ જાય છે અને તમે તણખલા પણ જુઓ છો અથવા તડ એવો અવાજ સાંભળો છો. 1752માં બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વિજ્ઞાનીએ, તમારે આની નીચે તમે પેન્સિલથી લીટી કરી નાખજો કે 1752માં બેન્જામિન ફ્રેન્કલિને અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખલા એ આમ તો સમાન ઘટના છે, જો કે આ ઘટનાને સમજવા લગભગ 2000 વર્ષ લાગ્યા હતા.
મને આશ્ચર્ય થાય છે કે શા માટે આ ઘટના સમજવા આટલા વર્ષો લાગ્યા. તો વૈજ્ઞાનિક શોધો એ ઘણા બધા લોકોની સખત મહેનતનું પરિણામ હોય છે. ઘણીવાર તે ખૂબ જ સમય લેતી હોય છે. હવે આપણે વીજભારમાં કેટલાક ગુણધર્મનો અભ્યાસ કરીશું. આપણે એ પણ જોઈશું કે આકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. તો ચાલો વીજભારની પ્રવૃત્તિ સમજવા માટે થોડી પ્રવૃત્તિઓ કરીએ. પણ આ અગાઉ તમે જે રમત તરીકે રમ્યા છો તે યાદ કરો કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી એ કાગળના નાના ટુકડાઓને આકર્ષી શકે છે, બરાબર છે? હવે ઘસવાથી વીજભારની ઉત્પત્તિ, બરાબર છે? તો ચાર્જિંગ બાય રબિંગ, એટલે કે તમે જ્યારે ઘસો છો અને એનાથી જે વીજળી ઉત્પન્ન થાય છે એના વિશે આપણે સમજવાનું છે, બરાબર? તો એમાં લખે છે કે બોલપેનની વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલિથીનના નાના ટુકડા સાથે ઘસો અને તેને કાગળના નાના ટુકડાની નજીક લાવો તો તમામાં શું ફેરફાર થાય છે? તો થોડી વાર ઘસ્યા પછી રિફિલને કાગળના નાના ટુકડાની નજીક લઈ જાઓ તો રિફિલનો ઘસેલો ભાગ તમારા હાથ કે ધાતુની વસ્તુને અડકે નહીં તેનું ધ્યાન રાખવું. આ પ્રવૃત્તિ સૂકા પાંદડાના નાના ટુકડા, ફોતરા અને રાઈના દાણા સાથે તમારે કરવાના છે. તો એના ઉપરથી જે અવલોકન કરીએ તો રિફિલ છે એ નાના ટુકડાને આકર્ષે છે. નિર્ણય: રિફિલ એ વીજભાર મેળવે છે. પોલિથીનનો નાનો ટુકડો પણ વીજભાર મેળવે છે, બરાબર છે? તો હવે આપણે આગળ જોઈએ. એમાં લખ્યું છે કે જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે વીજભાર મેળવે છે. આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે તો થોડો વીજભાર મેળવે છે. આવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે. તમારે આમાં નિશાની કરો પેન્સિલથી કે જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિસ્ટીન સાથે ઘસવામાં આવે ત્યારે તે વીજભાર મેળવે છે. આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે. આવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે. રિફિલ અને પ્લાસ્ટિકના કાંસકાને વીજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાર પણ વીજભારિત થાય છે. ચાલો આપણે જાણતા હતા એવા પદાર્થોની કોશિશ કરીએ. તો જુઓ, તમે પ્રવૃત્તિ 5.2માં તમને કોષ્ટક આપેલું છે કે 5.1માં વસ્તુઓ અને પદાર્થોને એકઠા કરો, દરેકના કોષ્ટક દર્શાવેલા છે. પદાર્થો સાથે ઘસીને વીજભારિત કરવાની કોશિશ કરો. તમારા પરિણામ નોંધો. તમે કોષ્ટકમાં વધુ બાબત ઉમેરી શકો છો. એમાં ઘસવામાં આવતા પદાર્થો અને ઘસવા માટે વાપરવામાં આવતા પદાર્થો કાગળના ટુકડાને આકર્ષે છે કે આકર્ષતા નથી, વીજભારિત થયા અને વીજભારિત ન થયા, તો એમાં તમારે જોવાનું છે. પહેલું છે રિફિલ. તો પોલિથીન અને ઊનનું કાપડમાં ઘસવામાં આવે છે તો શું થાય છે? તો કે આકર્ષણ થાય છે અને વીજભારિત પણ થાય છે. એ પછી છે ફુગો. તો પોલિથીન ઊનનું કાપડ અને સુકાવાળ, તો એ પણ આકર્ષણ થાય છે, વીજભારિત થાય છે. રબર, તો ઊનને આકર્ષે છે અને વીજભારિત થાય છે. સ્ટીલની ચમચી, તો પોલિથીન અને ઊનના કાપડને આકર્ષતું નથી અને વીજભારિત થતું નથી. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને સૂકા વાળ આકર્ષે છે અને વીજભારિત થાય છે.
કેટલાક પદાર્થો અન્ય પદાર્થોની સાથે ઘસવાથી વીજભાર મેળવે છે અને વીજભારિત થાય છે. ધાતુઓ વીજભારિત થતી નથી. હવે એના પછી છે કે વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા, ટાઈપ્સ ઓફ ચાર્જિસ એન્ડ ધેર ઇન્ટરેક્શન. કોષ્ટક 15.1માંથી કેટલાક પદાર્થોને હવે આપણે પ્રવૃત્તિમાં પસંદ કરીએ. તો પહેલી પ્રવૃત્તિ છે અ, એમાં બે ફુગા અને પોલિથીનના ટુકડા વડે, જો એમાં તમારે બે ફુગા, બે રિફિલ, પોલિથીનના ટુકડા, ઊનનો કાપડ, કાચનો પ્યાલો વગેરે તમારે લેવાનું છે. તો પદ્ધતિ એ માટે બે ફુગા લો, તેમને દોરીથી બાંધી એકબીજાને અડે નહીં તેમ નજીક લટકાવો. બંનેને ઊનના કાપડ સાથે ઘસીને મૂળ સ્થિતિમાં મૂકી દો. શું થયું તેનું અવલોકન કરો. બરાબર છે. હવે બીજું છે, જો પેલું છે ને એ એમનેમ છે પહેલી આકૃતિમાં અને બીજી આકૃતિ છે, તો એમાં જુઓ તમે સમાન વીજભારનું અપાકર્ષણ થાય છે. જુઓ બે કેવા સામ એકબીજાથી જુદા જુદા આમ દૂર દૂર થઈ ગયા છે. હવે બીજી પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ બી. વપરાયેલી રિફિલ લઈ તેને પોલિથીન સાથે ઘસો, તેથી તેને કાળજીપૂર્વક કાચના પ્યાલાના સ્ટેન્ડ તરીકે વપરાતા હોય તેમાં મૂકો. બરાબર છે. બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો, તેને વીજભારિત રિફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારો હાથ અડી ન જાય. બરાબર છે. એ ખાસ ધ્યાન રાખો કે આપણો હાથ અડી જાય નહીં. શું પાત્રમાં રહેલી રિફિલ પર કોઈ અસર થાય છે? શું તે એ બંને એકબીજાને આકર્ષે છે કે અપાકર્ષે છે? આ બે પ્રવૃત્તિ એ અને બીમાં આપણે સમાન પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓ એકબીજાની નજીક લાવ્યા. ચાલો હવે એ શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓ નજીક લાવતા શું થાય છે. તો એક રિફિલને ઘસીને આગળ જણાવ્યા મુજબ કાચના પ્યાલામાં મૂકો અને આ રિફિલની નજીક એક ફૂલેલો ફુગો, વીજભારિત ફુગો લાવી અને એનું નિરીક્ષણ કરો. તો અવલોકન કરતાં તમને સમજાશે કે વીજભારિત ફુગાથી બીજો વીજભારિત ફુગો અપાકર્ષિત થયો છે, એટલે કે દૂર થાય છે, અને વીજભારિત રિફિલથી બીજી વીજભારિત રિફિલ છે એ દૂર જાય છે, એટલે કે અપાકર્ષિત થાય છે. પણ વીજભારિત ફુગો અને વીજભારિત રિફિલ નજીક લાવતા રિફિલ ફુગાની નજીક આવે છે, એટલે કે એકબીજાને આકર્ષે છે. બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને બે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. શું તે એવું દર્શાવે છે કે ફુગા પર રહેલો વીજભાર એ રિફિલ પરના વીજભારથી જુદો છે? તો શું આપણે એવું કહી શકીએ કે વીજભારના બે પ્રકાર હોય છે? શું આપણે એમ કહી શકીએ કે સમાન પ્રકારના વીજભારનું અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભારનું આકર્ષણ થાય છે? સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેક્સમ સાથે ઘસવામાં આવે ત્યારે તે વીજભારને ધન કહેવામાં આવે છે અને બીજા પ્રકારના વીજભારને ઋણ કહેવાય છે. તો તમે ધ્યાન રાખજો કે ભાઈ બે પ્રકાર છે, એમાં એક ધન વીજભાર અને એક છે ઋણ વીજભાર. એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીનની સાથે ઘસાયેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે. પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજભારના પ્રકાર વિશે તમારું શું માનવું છે? પ્લાસ્ટિકની સ્ટ્રોના વીજભારનો ઋણ રહેશે એવું મારું અનુમાન સાચું છે. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર એટલે કે સ્ટેટિસ્ટિક સ્થિર
હોય છે તેઓનું જાતે વહન થતું નથી. જ્યારે વીજવારોનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે. ધોરણ 6 થી તમે વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો. વિદ્યુત પરિપથમાં પહેલો જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ આકર્ષિત થાય છે કે જે પ્રવાહને લીધે વાયર ગરમ થાય કે બીજું કંઈ જ ન થાય પરંતુ વીજભારનું વહન થાય છે. હવે આપણે પ્રકરણ એમાં જ 15.4 જોઈએ કે વીજભારનું વહન, ટ્રાન્સફર ઓફ ચાર્જ. એક જામની ખાલી બોટલ, એમાં જુઓ તમારે પ્રવૃત્તિ તમને કરવાની કીધી છે. પ્રવૃત્તિ નંબર 15.4 આપણે એક જામની ખાલી બોટલમાં, બરાબર છે, એ તમારે કરવાનું છે. ખાલી બોટલ એમાં સામગ્રી તમારે શું જોશે તો કે જામની ખાલી બોટલ, કાર્ડબોર્ડનો ટુકડો, પેપર ક્લિપ 4 સેમી ને 1 સેમી ની, એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓ, રિફિલ, પોલિથીન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, ફુગો, ઊનનું કાપડ, આટલી વસ્તુ એમાં તમારે જોશે. એક જામની ખાલી બોટલ લો. બોટલના મુખ કરતાં થોડો મોટો કાર્ડબોર્ડનો ટુકડો લો. તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું એક છિદ્ર કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખો. લગભગ 4x5 1 સેમીના 2 એલ્યુમિનિયમના ફોઇલની પટ્ટી કાપો અને તેને આકૃતિ દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે દાખલ કરો કે જેથી તે લંબરૂપે રહે અને આ રીતે ઇલેક્ટ્રોશોક તૈયાર કરો. આકૃતિ જુઓ તમે. એક રિફિલને વીજભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડો. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. શું ફોઇલની પટ્ટીઓ ઉપર કંઈક અસર થઈ? શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત? હવે પેપર ક્લિપના છેડાને બીજી વીજભારિત પદાર્થોને અડાડો. શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? શું આ સાધનને પદાર્થો વીજભાર છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય? શું તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટીઓ એકબીજાથી અપાકર્ષિત કરે છે? હવે અવલોકન કરતા વીજભારિત રિફિલને પેપર ક્લિપના છેડે અડકારતા એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટી પહોળી થાય છે. બીજા વીજભારિત પદાર્થોને પેપર ક્લિપના છેડાને અડકતા આ જ રીતે એલ્યુમિનિયમની ફોઇલ પહોળી થાય છે. આવા સાધનોનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે થાય છે અને આ સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. તમે આમાં નીચે નિશાની કરી લેજો કે વીજભારિત છે કે નહીં, એટલે કે આકર્ષણ થાય છે કે નહીં એના માટે એ ચકાસવા માટેના સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. આથી આપણે જાણ્યું કે વીજભારિત પદાર્થ પરથી ધાતુની સુવાહક મારફતે બીજા પદાર્થો સુધી વીજભારનું વહન કરી શકે છે. હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી અડકો અને ફોઇલની પટ્ટીમાં ફેરફાર જણાવો. બરાબર, તો એ તો આપણે જોયું કે પેપર છે અડો તો ફોઇલની પટ્ટી શું થાય છે તો કે પહોળી થાય છે. બરાબર છે, અને તમે જુઓ તો એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીને અપાકર્ષિત થવાનું કારણ વીજભારિત પદાર્થો વીજભાર પેપર ક્લિપ દ્વારા વહન પામી એલ્યુમિનિયમના ફોઇલની 2 પટ્ટીઓ પર આવે છે અને આ પટ્ટીઓ પર આવેલ વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ અને અપાકર્ષણ પામી પહોળી થાય છે. બધા વીજભારિત પદાર્થો અડકતા આમ જ બને છે અને દરેક કિસ્સામાં પટ્ટીઓ એકબીજાને આકર્ષિત થાય છે. બરાબર છે, તો દરેક વખતે તમે નોંધશો કે જેવો તમે હાથ વડે પેપર ક્લિપને અડો
तो तरत ज फोइलनी पेटी मूलभूत स्थान पर आ जाए। आम थवानु कारण ए छे के फोइलनी पट्टीओ पोताना वीजभार तमारा शरीर मार्फते पृथ्वी में गुमावे छे। आपणे कही शकीए के फोइलनी पट्टीओ विद्युत भारित थई वीजभारित पदार्थोनी पृथ्वी में वीजभारना वहननी क्रिया ने अर्थिंग कहे छे। विद्युत प्रवाह में कोईपण प्रकार लीकेज ने कारण इलेक्ट्रिक शोकथी आपणे बचवा माटे इमारतों में अर्थिंग लगाड़वामां आवेला होय छे। ज्यारे तमे मोटी मोटी बिल्डिंग जुओ छो तो एमां छे तो वीजळीथी बचवा माटे एमां अर्थिंग लगाड़वामां आवेला होय छे। हवे वीजळीनी वार्ता आपणे समजीए तो ध स्टोरी ऑफ लाइटनिंग घसवानी क्रियामांथी उत्पन्न થતા વીજભારના સંદર્ભમાં હવે વીજળી વિશે સમજવું શક્ય છે। ધોરણ 7માં તમે શીખ્યા કે ગાજવીજ તોફાન થતા હવાના પ્રવાહ ઉપરની તરફ જાય છે જ્યારે પાણીના ટીપા નીચે પડે છે। આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે। એક પ્રક્રિયા છે કે જે હજી પૂરેપૂરી સમજી શકાઈ નથી। તેને કારણે વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર જુઓ તમે આકૃતિ તમને જે દેખાડી છે એમાં તમને ઉપર જે પ્લસની નિશાની છે એટલે કે ધન વીજભાર દર્શાવે છે અને નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે। જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે। જ્યારે આ જમા થયેલા વીજભારોનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે તે તેના પ્રવાહને રોકી શકતી નથી। ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ સાથે ઉત્પન્ન થાય છે। આ લીસોટાને આપણે વીજળી તરીકે જાણીએ છીએ અને આ પ્રક્રિયામાં વિદ્યુતભાર વિભારણની કહે છે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ બરાબર છે। તો તમારે એનામાં નિશાની કરી નાખો કે જ્યારે હવા જ્યારે વાદળો ઉપર જમીન પાસે ધન થાય બરાબર તો જમા થયેલા વીજભારનું મૂલ્ય વધી જાય છે ત્યારે હવાના જે સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે તેને પ્રવાહ રોકી શકતો નથી અને ધન અને ઋણ વીજભાર મળતા તેજસ્વી પ્રકાશનો લીસોટો અથવા અવાજ ઉત્પન્ન થાય છે। આ લીસોટાને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ। આ પ્રક્રિયાને વિદ્યુતભાર વિભારણ કહે છે બરાબર છે। તો આ તમે આપણે જોયું કે ભાઈ વીજળી કઈ રીતે થાય છે અને એમાં વીજભાર એટલે કે ઇલેક્ટ્રિક કઈ રીતે ઉત્પન્ન થાય છે। હવે આપણે આગળ સમજીએ વિદ્યુતભારના વિસર્જનની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે થતા વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે। આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરતા નથી। આજે આપણને છે તો વીજળીથી બીક લાગતી નથી પરંતુ પહેલાંના સમયમાં છે તો લોકો વીજળીથી ખૂબ જ ડરતા હતા। આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાય છે। આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે એટલે કે વીજળી થાય છે તો આ બધું કઈ રીતે થાય છે એ બધું જાણવા માટે આપણા જે આપણા વૈજ્ઞાનિકો છે એ કાર્ય કરે છે। જો કે વીજળીના પડવાથી જાનહાની અને સંપત્તિનો નાશ થઈ શકે છે એટલા માટે જ આપણે આપણી જાતનું રક્ષણ કરવા માટે પગલાં લેવા જોઈએ। તો વીજળીથી સુરક્ષા લાઇટનિંગથી સેફટી વીજળી અને ગાજવીજ સાથેના તોફાનના વરસાદ દરમિયાન કોઈપણ ખુલ્લી જગ્યા સલામત નથી બરાબર છે। જ્યારે ખૂબ જ વરસાદ પડતો હોય ગાજવીજ થતી હોય અને પવન ફૂંકાતો હોય તો ત્યારે આપણે શું કરવું જોઈએ તો કે આપણે ત્યારે ખુલ્લા મેદાનમાં રહેવું જોઈએ નહીં કારણ કે આ પરિસ્થિતિમાં એ જગ્યાએ વીજળી પડવાનો ભય રહે છે।
ગાજવીજ સાંભળવી એ સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે. જ્યારે આપણને એવી ગાજવીજ થાય તો જે તે સ્થળેથી આપણે જ્યાં સુરક્ષિત જગ્યા હોય ત્યાં સુધી આપણે પહોંચવું જોઈએ. સલામત સ્થળની શોધ, ફાઇન્ડિંગ અ સેફ્ટી, ઘર કે ઇમારત એ સલામત સ્થળ છે. જ્યારે પણ એવું થાય તો આપણે શું કરવું જોઈએ? તો આપણે છે તો ઝડપથી આપણા ઘરમાં આપણે પહોંચી જવું જોઈએ, અથવા તો કોઈ બીજી પણ ઇમારત હોય તો તેમાં આપણે ચાલ્યું જવું જોઈએ. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બધા જ બારી બારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો. તો જ્યારે આવું થાય તો તમારે શું કરવું જોઈએ? તો કે તમારે છે તો બારી બારણા ને એ બધું છે એ તમારે બંધ રાખવું જોઈએ. ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો બરાબર છે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર, આ તમને પ્રશ્ન જવાબોમાં પણ પૂછાઈ શકે છે. ડુ એન્ડ ડોન્ટ ડ્યુરિંગ અ થંડરસ્ટોર્મ. બહાર, આઉટસાઇડ, ખુલ્લા વાહનો જેવા કે મોટરસાઇકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ખુલ્લી ગાડીઓ એ સુરક્ષિત નથી. ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા અને છજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી પણ બચાવતા નથી. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી એ જરાય સલાહભર્યું નથી, કારણ કે છત્રીનો જે કાળો રંગ છે એ વીજળીને શું કરે છે, આકર્ષે છે, સલામત ભર્યું નથી. જો જંગલ હોય, ક્યાંય જંગલ હોય તો તમારે શું કરવું? કોઈ ઊંચા વૃક્ષ નહીં પણ જે નીચા વૃક્ષ હોય ને એમાં આશ્રય લેવો. જો તમે ખુલ્લા મેદાનમાં હો તો અને કોઈ જ આશ્રય ઉપલબ્ધ ન હોય તો ઊંચા વૃક્ષ અને થાંભલાથી દૂર રહેવું, ધાતીના પદાર્થોથી દૂર રહેવું, મેદાનો પર આડા પડવું નહીં. આના કારણે જમીન પર ઉભરક બેસી જવું, ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું. જો તમને અહીં જે ચિત્રમાં દર્શાવ્યું છે ને એ રીતે તમારે બેસી રહેવું કે જ્યારે તમે કોઈ એવી ખુલ્લી જગ્યા હોય અને આટલી બધી તોફાનની પરિસ્થિતિ હોય તો તમારે આ રીતે બેસવું એ સલામત છે. આ સ્થિતિ તમારા પર હુમલો કરવા માટે સૌથી નાનું લક્ષ્ય બનાવી દે છે. બરાબર છે, વીજળી દરમિયાન તેની સલામત સ્થિતિ છે. આ જ્યારે તમે બારે હો ત્યારે તમારે આ બધા મુદ્દા કરવાના છે, ધ્યાન રાખવાની છે. જ્યારે તમે ઘરની અંદર હો ત્યારે ટેલિફોનના વાયરો, વિદ્યુતના વાયરો, ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે. તો ગાજવીજ સાથે તોફાન દરમિયાન આ બધાનો સંપર્ક ટાળવો જોઈએ. તમે જોયું હશે કે ઘણીવાર જ્યારે ખૂબ જ વાવાઝોડું અને પવન આવે છે તો કુદરતી લાઇટ જ વહી જાય છે. તો શું કરે છે? તો કે જે ઇલેક્ટ્રિકસિટી બોર્ડવાળા છે એ દરમિયાન ખૂબ જ વાવાઝોડું ન હોય એ દરમિયાન જે વિદ્યુત પ્રવાહનું જે મેઇન હોય છે ને એ જ બંધ કરી દે છે. એટલે શું થાય? તો કે આપણા ઘરની લાઇટ છે એ બંધ થઈ જાય છે, જેને કારણે આપણા ઘરમાં વિદ્યુત પ્રવાહ દોડતો નથી. જેથી બહારની વિદ્યુતને અંદર આવે તો પણ શું થાય? તો બહારની વિદ્યુત છે એ અંદર આવે તો આગ લાગવા બને, તો અંદર ઘરની વિદ્યુતમાં પણ શોર્ટ સર્કિટ ન થાય એ માટે આ તમારે કરવો જોઈએ. મોબાઈલ ફોન અને કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યું છે, તેમ છતાં લોકો દોરડાનો ઉપયોગ કરે છે અને તેને ફોન કરવો સલાહભર્યો નથી. વહેતા પાણીનો સંપર્ક ટાળવો માટે ગાજવીજ દરમિયાન તોફાન દરમિયાન નાહવાનું ટાળવું જોઈએ. જ્યારે તોફાન હોય ત્યારે વહેતા પાણીમાં આપણે ટાળવું જોઈએ. બરાબર છે, ટીવી, કોમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ, કારણ કે જો વીજળીનું વધારે પડતું ભારણ થઈ જાય તો શોર્ટ સર્કિટ થાય તો શું થાય છે? તો કે આપણા ફ્રીજ, ટીવી, વગેરે છે, પંખો, એ બધું શું થાય છે? ઉડી જાય છે અને નુકસાન થાય છે. વીજળીથી લાઇટો ચાલુ રાખી શકાય તે માટે કોઈ નુકસાન કરતા નથી, પરંતુ જે આ પંખોને છે એ બધું તમારે કાઢી નાખવું જરૂરી છે. પછી વીજળીના વાહકો,
તો જુઓ, જ્યારે વીજળી છે એ વીજળીના વાહકો એ એવો સાધન છે કે જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે. બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચા એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે. સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો ઊંચે દાટવામાં આવે છે. આ સળિયો વીજભારને જમીનમાં વહન કરવામાં સરળતાનો માર્ગ છે. ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાય ધાતુના સ્તંભ એ વિદ્યુતના વાયરો અને પાણીની પાઇપલાઇનનો કંઈક અંશે આપણને બચાવે છે, પણ તેમાં પણ ગાજવીજવાળા તોફાન દરમિયાન તમારે તેને અડવું જોઈએ નહીં. નહીંતર શું થાય તો કે જે કોઈ વીજભાર છે એ આપણને આવી જાય છે, બરાબર છે. તો આપણે અહીં વીજળીના વાહકો વિશે સમજ્યા, વીજળી વિશે સમજ્યા કે ભાઈ જ્યારે વીજળી થતી હોય તો આપણે કઈ બાબતો ધ્યાન રાખવાની છે એ તમારે જોવાનું છે, બરાબર છે. તો હવે આપણે ભૂકંપ વિશે સમજીશું. ભૂકંપને કહેવાય અર્થક્વેક, બરાબર છે. ભૂકંપ એટલે શું? તો ભૂકંપ એટલે છે કે જ્યારે ધરતી ધ્રુજે અને એના જમીનમાં તળ પડે છે, એટલે કે જમીનની નીચેના તળમાં હલબલન થાય છે ત્યારે જમીનનો જે ભાગ તૂટે છે એને ભૂકંપ કહી શકીએ. તમે હમણાં જ ગાજવીજ સાથેના તોફાન તથા વીજળી વિશે શીખ્યા. ધોરણ સાતમાં તમે વાવાઝોડા વિશે શીખ્યા છો. આ પ્રાકૃતિક ઘટનાઓ મોટા પાયે જાનહાનિ અને સંપત્તિને નુકસાન કરી શકે છે. નસીબ જોકે કેટલાક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના તોફાનની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે. જો ગાજવીજ સાથે તોફાન થાય અને તેની સાથે વીજળી અને વાવાઝોડું થવાની પૂરી સંભાવના છે, માટે આપણને આ ઘટનામાં થતા નુકસાન સામે સલામતીના પગલાં લેવાનો સમય મળે છે. પરંતુ ભૂકંપ એક એવી પ્રકૃતિ છે, કુદરતી ઘટના છે કે જેના વિશે પૂર્વાનુમાન શક્ય નથી. કોઈ પણ જાતનું તમે પૂર્વાનુમાન કરી શકો નહીં. એ તો ઓચિંતી તમારી ધરતી ધ્રુજ છે અને કાટમાળને અને બધે નુકસાન, એટલે કે ભૂકંપ થાય તો મોટા પાયે જાનહાની તથા સંપત્તિને નુકસાન કરી શકે છે. ભારતના ઉત્તર કાશીમાં ઉરી અને તંગધરના ગામમાં 8 ઓક્ટોબર 2005 રોજ એક મોટો ભૂકંપ આવેલો. જુઓ તમે 15.8 જે આ આકૃતિ છે એ જુઓ. અને એ પહેલાં 26 જાન્યુઆરી 2001 રોજ પણ મોટો ભૂકંપ ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો છે. બાળકો, આ જે 2001 ભૂકંપ છે ને, એ મેં પોતે અનુભવેલો છે, બરાબર છે. કારણ કે હું છું ને, હું કચ્છની જ રહેવાસી છું અને મેં આ ભૂકંપ અનુભવ્યો છે. ત્યારે કેટલું બધું નુકસાન થયું હતું અને લોકો બિચારા કઈ રીતે રહ્યા છે. હજી આજે પણ હવે લોકો આ બધી મુશ્કેલીઓમાંથી ધીરે ધીરે બહાર આવ્યા છે. કેટલાક લોકોના ઘર, પરિવારના સભ્ય વગેરે બિચારા મૃત્યુ પાયમાં છે. કેટલાક પોતાના જમીન, પોતાનો જીવ બચાવો એ જ મેઇન મહત્ત્વની બાબત હતી જ્યારે આ 26 જાન્યુઆરીનો ભૂકંપ આવ્યો હતો ને ત્યારે, બરાબર છે. તો જુઓ, તમારા માતા પિતાને આ ભૂકંપમાં થયેલી જાનમાલની ખુવારી વિશે પૂછો. તે દિવસોના સમાચારો કે સામાયિકોમાંથી ભૂકંપ દ્વારા રહેલા નુકસાનના થોડા ચિત્ર એકઠા કરો. ભૂકંપ દરમિયાન અને પછી લોકોને વેદના વળો તો એક ટૂંકો અહેવાલ તમારે તૈયાર કરવાનો છે, બરાબર છે. તો જુઓ, તમને કહું, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો ભૂકંપ 2001 સવારના 9:45 8:46 આ ભૂકંપ આવેલો હતો. તે 2 મિનિટ કરતાં વધુ સમયમાં ચાલ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર હતું કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 9 કિલોમીટર દૂર
હતું બાળકો, આ હતું ને દ્રંગ. દ્રંગ કહેવાય છે ત્યાં હતું, ખાવડાથી નજીક આવે છે દ્રંગ ગામ. એમાં જ્યાં ભૂકંપ વખતે જે એની જમીન હતી ને, એ જમીન જ્યાં તળ પડી હતી ને, ત્યાંથી લાવા બહાર નીકળ્યો, અને એટલી જમીન છે ને, એ જમીન આખી સોનેરી થઈ ગઈ હતી. આ ભૂકંપની તીવ્રતા 7.7 હતી. ભૂકંપની અસરને કારણે મૃત્યુઆંક 12,300નો હતો. ભુજ શહેર જે ભૂકંપના કેન્દ્રથી માત્ર 20 જ કિલોમીટર, તે મોટાભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો. હજારો ગામો તારાજી સર્જાઈ ગઈ હતી. ભૂકંપના કારણે ભુજના 40% ઘરો, 8 શાળાઓ, 2 હોસ્પિટલ, ઐતિહાસિક કિલ્લા, મંદિર, પ્રાગમહેલ, આઈનામહેલ ભારે નુકસાન થયું હતું. ખૂબ જ નુકસાન થયું હતું. બાળકો, ભૂકંપથી છે ને એટલા બધા માણસો મર્યા હતા અને એટલા બધા ઘર વિહોણા થઈ ગયા હતા કે એ પરિસ્થિતિ અત્યારે જ્યારે અમે યાદ કરીએ છીએ ને, તોય આપણને આમ આપણા શરીરના છે ને રૂએ રૂવા ઊભા થઈ જાય, એટલી બધી એમાં ખરાબ પરિસ્થિતિ સર્જાઈ હતી. 2.5 લાખ લોકોના ઘર નાશ પામ્યા હતા. અમદાવાદ શહેરમાં પણ તેની અસર હતી. અમદાવાદમાં 50 બહુમાળી ઇમારતો નાશ પામી હતી. સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા હતા. આશરે $5.5 બિલિયન સંપત્તિનું નુકસાન થયું હતું. લોકોમાં કેટલાય દિવસો સુધી ભયનું વાતાવરણ રહ્યું હતું. બરાબર છે, આ થયો ભુજના ભૂકંપની વાત. એ પછી કાશ્મીરમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો 8 ઓક્ટોબર 2005 રોજ સવારે 8:50 આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 7.6 હતી. આ ભૂકંપની અસર પાકિસ્તાનમાં વધુ થઈ હતી. ભારતમાં જમ્મુ કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં થઈ હતી. તેની અસર આજુબાજુના અફઘાનિસ્તાન અને અન્ય દેશોમાં થઈ હતી. મૃત્યુઆંક 1 લાખ હતો. ઈજા પામેલા લોકો 1,38,000 અને 35 લાખ લોકો ઘર વિહોણા બન્યા હતા. શાળાના મકાનો તૂટી પડવાના 19,000 બાળકો મૃત્યુ પામ્યા હતા. બાળકો, જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે 26 જાન્યુઆરી હતી ને, તો બાળકો પરેડમાં અંજારમાં, તો બાળકો જ્યારે પરેડમાંથી પોતાના ઘર તરફ પરેડમાં જતા હતા ને, રેલી કાઢવામાં આવી હતી અને આખી આખી રેલી ઉપર 300 બાળકો ઉપર ઇમારતો ધસી પડી હતી અને 300 બાળકો એ જ શેરીમાં મૃત્યુ પામ્યા હતા. અને કેટલા સમય પછી પણ એ જે વિસ્તાર છે ને, એમાં જાણે બાળકો રોતા હોય ને એવો અવાજ પણ, એટલે કે એવો ભણકારા પણ સંભળાતા હતા. એટલે ભૂકંપ છે એ ખૂબ જ વિનાશક બાબત છે અને એની આપણને પૂર્વથી પણ ધ્યાન થતી નથી. હવે ભૂકંપ શું છે? વોટ ઇઝ એન અર્થક્વેક? પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે. તે ખૂબ જ થોડા સમય સુધી થાય છે. પૃથ્વીના પેટાણમાં ખૂબ જ ઊંડે થતા વિક્ષોભને કારણે તે થાય છે. ભૂકંપ આખી પૃથ્વી પર દરેક સમયે થાય છે. તેઓને નોંધતા પણ નથી. મોટા ભૂકંપો ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે. ઇમારતો, પુલ, ડેમો તથા મનુષ્યને ખૂબ મોટા પાયે નુકસાન થાય કરે છે. તેમાં જાનમાલની મોટી ખુવારી થાય છે. ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી પણ થઈ શકે છે. બાળકો, ભૂકંપ જમીન ઉપર આવે છે, બરાબર છે, તો આપણે એને ભૂકંપ ભૂસ્ખલન એટલે કે જમીનને પડવું એ પણ થાય છે. જો નદીઓમાં કે દરિયામાં થાય તો, સુનામી, મોજાઓ ખૂબ જ ઊંચા ઉછળે છે અને આજુબાજુના ગામના વિસ્તારોમાં પૂર એટલે કે આજુબાજુના વિસ્તારોમાં એ પાણી અને બધું ફેલાઈ જાય છે. બરાબર છે, તો હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004 રોજ મોટી સુનામી આવી હતી. દરિયા કિનારાના તમામ પ્રદેશોમાં ખૂબ જ મોટું નુકસાન વેઠ્યું હતું. દુનિયાના રેખાંકિત નકશામાં ભારત પૂર્વનો કિનારો અંદમાન નિકોબારના ટાપુ દર્શાવે છે કે હિન્દ મહાસાગરની આજુબાજુ રહેલા અન્ય દેશો કે જ્યાં નુકસાન થયું હોય તે દર્શાવો. તમારા માતા પિતા, વડીલો કે
अड़ोस पड़ोस थी भारत ना सुनामी विषय नी माहिती तमारे मेळवानी छे। हिंद महासागर ना मा भूकंप ने लीधे सुनामी विषय नी माहिती तमने हूँ आपू छू। हिंद महासागर में 26 डिसेम्बर 2004 ना रोज सवारे भूकंप ने लीधे खूबज मोटी सुनामी आवी हती। दरिया किनारा ना तमाम प्रदेशों में खूबज नुकसान वेठवु पड़ू हतु। बाळको आ असर कच्छना मांडवी शहेरना दरिया किनारा में पण आ नोंधाणु हतु। अने त्यारे त्यां खूबज आर्मी अने त्यानो जे दरियो छे मांडवी बीच ए 500 किलोमीटर पाछळनी तरफ ગયો તો, જેને કારણે જાનમાળનું તો નુકસાન ન થયું, પરંતુ જો એ આગળ આવ્યો તો કેટલાય શહેરોને તે ડૂબાડી દીધા હોત। હિંદ મહાસાગરમાં તેની તીવ્રતા 9.1 થી 9.3 MW હતી। તેની અસર 30 કિલોમીટર ઊંડે 1300 કિમીની લંબાઈના વિસ્તારમાં થઈ હતી। તેની સૌથી મોટી અસર ઇન્ડોનેશિયામાં થઈ હતી। તે ઉપરાંત શ્રીલંકા, ભારત, થાઈલેન્ડ, માલદીવ ટાપુઓ, મલેશિયા, મ્યાનમાર વગેરે દેશોના દરિયા કિનારાના સ્થળોએ થઈ હતી। તેની અસર હિંદ મહાસાગરના કુલ 14 દેશોના દરિયા કિનારાના પ્રદેશો પર થઈ હતી। કુલ 2.30 હજારથી 2.80 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા। 30 મીટર ઊંચા મોજા ઉંચકાયા હતા। જુઓ શું થયું, દરિયામાં સુનામી આવે તો આપણે મોટા મોટી બિલ્ડિંગો પર ડૂબી જાય એટલા ઊંચા મોજા, એટલા મોટા મોજા ઉછળે છે। તેની અસર 8.3 થી 10 મિનિટ સુધી રહી હતી। ભારતના અંડમાન નિકોબાર ટાપુ પર સુનામીની અસર ખૂબ જ થઈ હતી, બરાબર છે। ભૂકંપ 7થી થાય છે, વોટ કેસ ઇન અર્થક્વેક। મારા દાદી મને કહેતા હતા કે પૃથ્વી બળદના શિંગડા પર સંતુલિત કરેલી છે અને જ્યારે બળદ તેના બીજા શિંગડા પર ફેરવે છે ત્યારે ભૂકંપ આવે છે। આ કઈ રીત સાચું હોય? પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપના સાચા કારણની ખબર નહોતી। તેમના વિચારે પણ બુજોના દાદીની માફક પૌરાણિક કથાઓ પર આધારિત હતા। આવી જ કાલ્પનિક બાબતો દુનિયાના બીજા ભાગોમાં પ્રચલિત હતી। પૃથ્વીની અંદર શું ખલેલ પહોંચાડી શકે? હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વી સૌથી ઉપરનો પર, જેને પોપડો એટલે કે ક્રસ્ટ કહે છે, તેની અંદર ખૂબ જ ઊંડાણ સુધી વિક્ષેપને લીધે ધ્રુજારી થાય છે। જુઓ તમને આકૃતિ બતાવેલી છે, બરાબર છે। પોપડો આવરણ બહારનું પણ અને અંદરનું પણ। પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે। દરેક ટુકડો પ્લેટ એટલે કે તકતી પ્લેટ કહે છે। આ પ્લેટો સતત ગતિમાં હોય છે, બરાબર છે, જે જ્યારે તેઓ એકબીજાની સાથે ઘસાય અથવા તો અથડાય છે ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષેપ પડે છે, બરાબર છે। જુઓ તમે આકૃતિ 15.11માં પૃથ્વીની પ્લેટોનું હલનચલન, એક પ્લેટ નીચે આવી જતાં બીજી પ્લેટ પ્લેટિંગ, જુઓ તમે એકબીજા સાથે ઘસાતા કેવી રીતે એકબીજા સાથે ઘસાય છે। આ વિક્ષોભ છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે થાય છે। જો વૈજ્ઞાનિકો ભૂકંપ વિશે વધુ માહિતી હોત તો તેઓ શું તો તેઓ હવે તે ક્યાં અને ક્યારે ત્રાટકશે તે કહી શકે। જો કે આપણે ભૂકંપ સાથી થાય છે તે ખાતરીપૂર્વક કહી શકતા નથી। ક્યાં અને ક્યારે થશે તે અનુમાન કરવું હજી શક્ય નથી। મેં વાંચ્યું છે કે ભૂગર્ભીય ધડાકાઓ પણ ધ્રુજારી સર્જી શકે છે, જ્યારે જમીનની અંદર તમે ધડાકા થાય ત્યારે પણ થાય છે, એટલે કે જ્વાળામુખી, જમીનની અંદરનો જે લાવા છે જ્વાળામુખીના ફાટવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભના ન્યુક્લિયરના ધડાકાઓને લીધે પણ પૃથ્વી પર ધ્રુજારી થઈ શકે છે। જો કે મોટાભાગના ભૂકંપ પૃથ્વીની પ્લેટોના હલનચલનને લીધે થાય છે। કેટલાક ભૂકંપો પ્લેટોના હલનચલનને થાય છે અને કેટલાક પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે। આવા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે।
भारत में कश्मीर पूर्व तथा मध्य हिमाचल संपूर्ण उत्तर पूर्वीय विस्तार कच्छनु रण राजस्थान अने गंगाना मैदानों ए सौथी भयजनक विस्तार छे। एटले ज्यारे पण भूकंप आवे तो कच्छने अने आ बधा स्थळोने थोड़ी घणी असर थाय ज छे। दक्षिण भारतना केटलाक विस्तारोमां पण भयजनक विस्तारनो समावेश थाय छे, बराबर छे। ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે। તો તમે આમાં નિશાની કરી લેજો કે ભૂકંપની તીવ્રતાના મૂલ્યના માપક્રમ દેખાડતા એકમને શું કહે છે, તો કે રિક્ટર સ્કેલ કહે છે। ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી પણ વધુ હોય છે। ભુજ અને કશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા 7.5થી પણ વધુ હતી, બરાબર છે। ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે। આ તરંગોને સિસ્મેલ્કિક તરંગો કહે છે। તમને પૂછવામાં આવે કે સિસ્મિક તરંગો કોને કહે છે, તો કે ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર જે તરંગો સર્જાય છે આ તરંગોને સિસ્મિક તરંગો કહે છે। આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે। સિસ્મિક તરંગોને સેના વડે, તો કે સિસ્મોગ્રાફ વડે નોંધવામાં આવે છે। આ સાધન આમ તો એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક હોય છે, જે આંચકો આવે ત્યારે ધ્રુજારી પામે છે। આ ધ્રુજતી વ્યવસ્થાની સાથે પેન જોડેલી હોય છે। સિસ્મિક તરંગોને લીધે ધ્રુજતી પેન કાગળ અને તરંગોને નોંધે છે। આ તરંગોના અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કરી શકે છે। જુઓ આકૃતિ 15.4, જુઓ દેખાય છે તમને। તેઓ તેના વિનાશની તીવ્રતાનું અનુમાન પણ કરી શકે છે। વૈજ્ઞાનિક અન્ય માપની જેમ કે ડેસિબલ પણ એક ઉદાહરણ છે। રિક્ટર સ્કેલ એ કોઈક રેખિક નથી, એનો મતલબ એ થયો કે 4ની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6ની તીવ્રતાવાળો ભૂકંપની તીવ્રતા 1.5 ગણી હોય છે। હકીકતમાં તીવ્રતામાં 2નો વધારો થયો એનો મતલબ કે વિનાશકતા 1000 ગણી હોય છે। આથી 6ની તીવ્રતાનો ભૂકંપ 4ની તીવ્રતાના ભૂકંપ કરતાં 1000 ગણો વધુ વિનાશક શક્તિ ધરાવે છે। હવે જુઓ ભૂકંપ આવે તો તમે કયા કયા રક્ષણના પ્રગડા ભરશો, તો પ્રોટેક્શન અગેન્સ્ટ અર્થક્વેક, તો તમારે કયા કયા પગલાં ભોગવવાના જોવાના છે એ આપણે જોઈએ। આગળના પાના પર જણાવ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી, આપણે એ પણ જોયું કે તે ખૂબ જ વિનાશક હોઈ શકે। એટલા માટે એ જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતના રક્ષણ માટેના જરૂરી પગલાં લઈએ। સિસ્મેસિક ઝોનમાં રહેતા લોકો જ્યારે ભૂકંપની શક્યતા ખૂબ જ વધુ હોય ત્યાંના લોકો વધારે તૈયાર રહેવું જોઈએ। સૌપ્રથમ તો આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રહેલી હોવી જોઈએ કે મોટા આંચકા સહન કરી શકે। ઇમારત માટેની આધુનિક ટેકનોલોજી આ શક્ય કરી શકે। ભૂકંપ સલામત હોય તેવા માળખા ઉત્પન્ન કરવું સલાહભર્યું છે। યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરોનો સંપર્ક કરો। ઉચ્ચ સિસ્મેક્સિક વિસ્તારોના ભારે બાંધકામ મટીરિયલ્સને બદલે માટી અને લાકડાનો ઉપયોગ કરવો સારો છે। છાપરાઓમાં બનેલા તેટલા હળવા રાખવા જોઈએ, કદાચ જો માળખું તૂટી પડે ભાંગી પડે તો મોટું નુકસાન ન થાય। કબાટ અને છાજલીઓની દિવાલ સાથે લગાડેલા હોય તો સારું, જેથી તે સરળતાથી પડી ન જાય। જ્યારે દિવાલ ઘડિયાળ ફોટો ફ્રેમ કે પાણીના ગીઝરો લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે કેટલાક લોકો ઉપર ન પડે। કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે, માટે જરૂરી કે બધી ઇમારત ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં હોય। કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂડકીમાં ભૂકંપ
અવરોધક ઇમારત કઈ રીતે તૈયાર થાય છે તેના પર કાર્ય થયું છે. ગુજરાતના ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ ગાંધીનગર મુકામે આવેલી છે. તમને પૂછવામાં આવે કે ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા કઈ છે, તો કે ISR, અને એ ક્યાં આવેલી છે, તો કે ગાંધીનગર મુકામે આવેલી છે. ISRનું પૂરું નામ શું છે, તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ સેન્ટર. ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા તમારે નીચેના પગલાં એટલે કે લેવા જોઈએ. જો તમે ઘરે છો તો ટેબલ નીચે આશ્રય લો અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તે જ જગ્યાએ રહો. તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહો. જો તમે પથારીમાં હો તો ઊભા ન થાવ. તકિયાથી માથાનું રક્ષણ કરો. જો તમે બહાર હો તો ઇમારતો, વૃક્ષ તથા ઉપરથી પસાર થતી વિદ્યુત લાઇનોથી ખૂબ જ દૂરનું સ્થળ શોધો. જમીન પર બેસી જાઓ. જો તમે મોટર કે બસમાં હો તો બહાર ના આવો. વાહન ચાલક ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચલાવવાનું કહો. જ્યાં સુધી ધ્રુજારી ન ઉઠકે ત્યાં સુધી તમે બહાર ન આવો. તો આપણે અહીં આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તો તમને આ પાઠ બરાબર સમજાઈ ગયો હશે, બરાબર છે? તો તમે અમારા આ વિડીયોને પૂરેપૂરો જોજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.